હલો ફ્રેન્ડ્સ આજે આપણે નિમણૂક રાજીનામું અને જે પુરસ્કાર મળેલા હોય જુલાઈ મહિનાના તેના વિશે માહિતી મેળવીએ તો કે નીતિ આયોગનો સી ઈઓ અમિતાભ કાંતનો કાર્યકાળ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે નીતિ આયોગના સી ઈઓનું નામ આપણે યાદ રાખવાની જરૂર છે નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ રશ્મિ દાસને યુએન ટેક્સ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે અહીંયા આપણે નામ અને તેની સાથે સંકળાયેલા છે તે યાદ રાખવાની જરૂર છે આઈ સી સીના સી ઇઓ મનુ રાજીનામું એ યાદ રાખવાની જરૂર છે એને શ્રીનિવાસ મૂર્તિ ભારતમાંથી વિયેતનામના પ્રથમ માદર કોન્સ્યુઅલ જનરલ બન્યા છે અહીંયા આપણે જે નિમણૂક થયેલા એના વિશેની માહિતી મેળવીએ પછી આપણે અવસાન થયેલા તો ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિક સુધરમાના સંપાદકનું તાજેતરમાં નિધન થયેલું છે અને પદ્મશ્રી મળેલો છે કેવી એનું નામ છે પછી ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ વિજેતા વકીલ લેજન્ડ ભારતના કેશવ દત્તનું અવસાન થયેલું છે પછી બધા એવો ફિલ્મની અભિનેત્રી સુરેખા શિકરીનો અવસાન તાજેતરમાં થયેલું છે બાલિકા વધુ સિરિયલ સાથે જોડાયેલા હતા અને ઓગણીસો ત્યાસીના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય યશપાલ શર્માનું નિધન થયેલું છે અને પદ્મ પુરસ્કાર વિજેતા સુખ્યાત આયુર્વેદાચાર્ય ડોક્ટર પી કે વારિયરનું નિધન થયેલું છે અને હેતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોહિશીની હત્યા થયેલી છે અહીંયા આપણે વ્યક્તિના નામ અને તે શેની સાથે સંકળાયેલા છે અને કયા દેશના છે એ હોતાને આપણે અહીંયા યાદ રાખવાની જરૂર છે હવે આપણે થોડાક પુરસ્કારો વિશે માહિતી મેળવીએ તો કે ભારતીય અર્થશાસ્ત્રી કૌશિક બસુને હંબલ બોલ્ડ રિસર્ચ એવોર્ડ મળેલો છે અને વરિષ્ઠ પત્રકાર પી સાઈનાથને જાપાનના કુકુકા ગ્રાન્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે પછી ઉડિયા કવિ રાજેન્દ્ર કિશોરને પાંડાના કુમુ મેપુ પુરસ્કાર બે હજાર વીસનો મળેલો છે જે ઉડિયા પુરસ્કાર છે તે મળેલો છે અહીંયા બીજી વખત માહિતી આપેલી છે તે તમે જોઈ શકો છો પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાને મોસ્ટ ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી બે હજાર એકવીસનો અવોર્ડ મળેલો છે પછી વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય લોજિસ્ટિક એક્સટર્નલ અવોર્ડ શરૂ કરવાની ઘોષણા કરેલી છે અહીં આપણે શું શરૂ કરેલું છે અથવા શેના માટે પુરસ્કાર આપેલો છે તે પણ યાદ રાખવાની જરૂર છે પછી કાજલ ચક્રવર્તીએ નોર્મલ બોરલોંગ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર વીસનો જીત્યો છે અને ચુમ્બોતેરમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર એકવીસનો યોજાયેલો હતો તેમાં આપણે શ્રેષ્ઠ અભિનેત્રી ધ વર્ષ પરસોના રેને ટેરિસ છે એ યાદ રાખવાની જરૂર છે અને શ્રેષ્ઠ અભિનેતા નિદ્રામ કેલેમ લેન્ડ્રી જોન્સ એ લઘુ ફિલ્મો માટે આપવામાં આવેલો હતો એ આપણે અહીંયા માહિતી મેળવી છે અહીંયા થોડા પુરસ્કારોના સમારોહ વિશેની માહિતી હતી થેન્ક યુ